વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આપણે ગુજરાતી બીજે તો એની અંદર આપણે બધા કક્કો, કાનાવાળા શબ્દો બધું આપણે શીખી ગયા છીએ. આપણે પગલું નંબર પહેલું કદમ તમે બધાએ લીધું છે, એમાં પગલું નંબર 1 2 3 મેં તમને કરાવી દીધા છે. તો આજે આપણે પગલું નંબર 4 જોશું. તો જુઓ, ઈ વાળા શબ્દો આપણે જોવાના છે. તમે બધા જોઈ શકો છો, ઈ વાળા શબ્દો જોવાના છે. તો ચાલો આપણે આજે આપણે બધા ઈ વાળા શબ્દો જોશું. તો પેલું શું લખ્યું છે? કીડી. આપણે બધા અહીંયા લખવાનું કીડી. તો આ રીતના તમારે બધાએ લખવાનું છે કીડી. પછી જો સીટી. તો આ રીતના તમારે લખવાનું છે બધાએ સીટી. પછી તો કે ડીવી. પછી જુઓ શું લખેલું છે, તો કે હાથી. તો આપણે લખીશું બધા હાથી. પછી જુઓ શું લખેલું છે, તો કે બારી. તો આપણે બધાએ લખવાનું છે બારી. પછી જો શું લખ્યું છે, જારી. તો આપણે બધા લખીશું જા. પછી શું લખ્યું, સી ડી. તો આપણે બધાએ લખવાનું છે સી ડી. પછી જો શું લખ્યું, જીભ. તો આપણે બધાએ લખવાનું જીભ. પછી જો શું લખ્યું, ઈશ. તો આપણે લખવાનું છે બધાએ ઈશ. પછી જો શું લખ્યું છે, નદી. તો આપણે બધા લખીશું નદી. પછી જો શું લખ્યું, કઢી. તો આપણે બધાએ લખવાનું છે કઢી. પછી જો શું લખેલું છે, કરી. તો આપણે બધા લખીશું કરી. એટલું લખાઈ ગયું આપણે બધાએ. હવે જો બાજુમાં સે આપણે લખવાનું છે, સાથે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. પછી જો શું લખ્યું, માખી. તો આપણે બધાએ લખવાનું છે માખી. પછી જો શું લખ્યું, ખીર. તો આપણે લખીશું બધા ખીર. પછી લખેલું છે ભાણી. તો આપણે બધાએ લખવાનું છે ભાણી. પછી જો શું લખ્યું છે, ધીમી. તો આપણે બધા લખીશું ધીમી. લાડી. તો આપણે લખવાનું બધાએ લાડી. જાડી. તો આપણે લખીશું અહીં બધા જાડી. ખાડી. તો આપણે લખવાનું અહીં બધાએ ખાડી. કાકી. તો અહીંયા લખીશું બધા કાકી. ભીતિ. તો આપણે લખવાનું બધાએ ભીતિ. તો આ રીતના તમારે બધાએ લખવાનું રહેશે. પછી જુઓ પછી આપણે જોવાનું છે શું લખ્યું છે, ચકલી. તો આપણે બધા લખીશું ચકલી. પછી જો શું લખ્યું છે, રાખડી. તો આપણે બધા લખીશું રાખડી. સાનસી. તો આપણે બધાએ લખવાનું સાનસી. પછી જો શું લખ્યું, બકરી. તો આપણે બધા લખીશું બકરી.
માછલી. તો આપણે બધાએ લખવાનું છે અહીંયા કે માછલી. પછી જો શું લખ્યું, ફીરકી. આપણે બધાએ લખવાનું ફીરકી. પછી જો શું લખેલું છે, તો કે કીટલી. તો આપણે બધાએ લખીશું કીટલી. પછી જો મરઘી. તો આપણે બધાએ લખવાનું છે મરઘી. સમડી. તો આપણે બધાએ લખવાનું સમડી. લાગણી. તો આપણે બધા અહીંયા લખીશું લાગણી. સસલી. પછી શું લખ્યું, તો કે બરણી. તો આ રીતના આપણે લખવાનું છે બરણી. પછી જો પાટલી. આપણે અહીંયા લખવાનું પાટ. તો આપણે અહીંયા લખીશું પાટલી. પછી જો શું લખેલું છે, તો કે માટલી. તો આપણે લખીશું અહીંયા માટલી. પછી જો શું લખ્યું, બાટલી. તાપણી. હાથની. વીજળી. દીકરી. ભાખરી. પીઠીકા. તો આ રીતના તમારે બધાએ સે લખવાનું રહેશે રફનોટની અંદર. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. જો ચાર અક્ષર, પેલા બે અક્ષર, ત્રણ અક્ષર અને ચાર અક્ષર. શું લખ્યું, માછી મારું. રે વાંચતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે. નવસારી. મહાવીર. સીતાફળ. ચપરાસી. પછી જુઓ તો શું લખ્યું, સરકારી. નાસપાતી. પીજકારી. દીવાસરી. દીપમાલા. ચાલબાજી. તકલીફ. કશું લખ્યું, ફનિહારી. ફટકડી. ફરકડી. બલિહારી. બાજીરાવ. ભઠિયારી. મીનાકારી. યાદીપત્ર. ગીચો ગીચ. તો આ રીતના તમારે કરવાનું છે. હવે જો, ગરી ગરી બરફી ખા. ખાટી ખાટી આમલી ચા. તીખી તીખી ચટણી બનાવ. કડવી કડવી ટીકડી કર. કાચી કાચી કાકડી કાપ. રીચા રમતી રમતી આવી. પછી જો, ક્રિશા રડતી રડતી આવી.
શીતલ હસતી હસતી આવી, પાણી ભરવા માટલી લાવ, છાશ ભરવા પવાલી લાવ, ચા ભરવા કીટલી લાવ, શાક સમારવા સરી લાવ, લાપસી કાઢવા ચમચી લાવ, કઢી આપવા વાટકી લાવ, ચા ગારવા ગરણી લાવ, ચા પીવા રકાબી લાવ, સમડી માછલી પકડી, પરી સેડી લાવ, પાપડી ભરવા બરણી લાવ, રાજી માછલી પકડી લાવ, બા કાતરી કર. તો વિદ્યાર્થીઓ, આ રીતના તમારે બધાએ પગલું નંબર 4 રફ નોટમાં એકવાર લખવાનું છે અને સાથે સાથે બોલતું જવાનું છે. આપણે વાંચતા શીખવું પડશે ને ગુજરાતીની અંદર. તો આ રીતના તમારે એક વખત હોમવર્કની અંદર લખવાનું રહેશે. આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું.